प्रत्यक्ष सदेदि दत्वा सुखेभ्यो निजमूर्तिदान यद्रविंदो प्रकट प्रमाण श्रीस्वामीनारायण बोलो सहजान स्वामी महाराज जन जय घनश्या महाराज जनी जय हरि कृष्ण महाराज जनी जय बा जय सदगुरु नि जय સ્વામી નારાયણ ભગવાન રાજી રહો એવો દિવ્ય જીવન જીવો છે દયા કરો દયા કરો દયા કરો હે સદાય રાજી રહો દિવ્ય જીવન દયા કરો દયા કરો દયા કરો જય સ્વામી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે મુક્તોને ને વાલા ગુરુવરીય પૂજ્ય બાપજીના પૂજનીય સંતોના આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ ભગવાને આપણને આ યોગ આપ્યો છે હમણાં જ પહેલી પ્રાર્થના કરી કે હે મહારાજ હે ભગવાન અમારી પર સદાય રાજી રહેજો ભગવાનને સંતની પાસે આ ની વસ્તુ કે આ નો પદાર્થ નો મગાય એની પાસે ઓલ ઇન વન જેવી એક વસ્તુ માંગતા શીખવું એકમાં બધું આવી જાય અને એ છે ભગવાન અને સંત નો રાજીભો એના રાજીભામાં બધું આવી જાય સ્વામિનારાયણ ભગવાન એ વચનામૃતની અંદર પ્રથમ નું અઠ્ઠાવન મો વચનામ્રત છે અને એક બહુ સરસ વાત કરી છે મહારાજને પ્રશ્ન પૂછ્યો હે મહારાજ ભગવાનને ભગવાનના મોટા સંત જેની ઉપર રાજી થાય તો રાજીપાના બદલામાં શું આપે છે હમણાં કહ્યું કે આપણે ભગવાનને સંતની પાસે હાથ છોડીને એટલું જ માગવું કે હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો પ્રશ્ન એ થાય કે ભગવાનને સંત રાજી થાય તો રાજીપાના બદલામાં શું આપે શું મળે રાજીપાના બદલામાં એક જ શબ્દમાં એનો ઉત્તર થાય શું ના આપે શું આપે એમ નહીં શું ના આપે ભગવાનને સંતનો રાજીપો શું ના આપે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે ત્યાં પ્રથમના અઠાવનમાં વચનામૃતની અંદર ભગવાન ને ભગવાનના મોટા સંત જો રાજી થાય તો રંક માંથી રાજા કરી નાખે છે કોઈ રંક હોય ગમે એવી આર્થિક પરિસ્થિતિ નબળી હોય દરિદ્રતા હોય મોટા સંત જેની પર રાજી થાય ભગવાન જેની ઉપર રાજી થાય રંકમાંથી રાજા કરી નાખે છે બીજું કહે છે ભગવાન સ્વામિનારાયણ કે ભગવાનને મોટા સંત જેની ઉપર રાજી થાય એનું ગમે એવું ભૂંડું પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધને બદલીને એનું પ્રારબ્ધ અતિ રૂડું કરી નાખે છે શાસ્ત્રો એવું કહે છે કે પ્રારબ્ધ ન બદલાય નસીબ ન બદલાય પરંતુ ભગવાનને મોટા સંત ધારે તો પ્રારબ્ધ કે નસીબને પણ બદલી શકે છે આપણે દ્રષ્ટાંત જોઈએ છીએ પ્રસંગ બનેલા પ્રસંગ આજના પણ જોઈ રહ્યા છે હમણાં જોઈશું ભગવાનને સંત રાજી થાય તો એક કયો રંકમાંથી રાજા કરી દે છે બીજું કહે છે ભગવાનને સંત જો રાજી થાય તો એનું ગમે તેવું ભૂંડું પ્રારબ્ધ હોય તો એનું પ્રારબ્ધ બદલી નાખે છે ત્રીજું કહે છે ભગવાનને ભગવાનના મોટા સંત જો રાજી થાય તો એના માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય કોઈ મુશ્કેલી આવનારી હોય તો એનું વિઘ્ન ટાળી નાખે છે ભગવાન ને મોટા સંત જો રાજી થાય ચોથું કે છે તો એની અંતરની ગમે તેવી પૂર્વજન્મની મલિન વાસનાઓ હોય એના ગમે એવા પૂર્વના મલિન સંસ્કાર હોય એ સંસ્કાર કે વાસનાઓને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે મોટા સંતના રાજીપાનું પરિણામ શું છે પ્રતાપ શું છે ભગવાનને સંતની પાસે આપણે એક જ આવા વચન કેમ મગાય કે દયાળુ અમારી પર રાજી રહેજો એમના રાજીપામાં આટલું બધું મળી જાય જો અંતર થી રાજી થાય તો રાજી પણ રાજીપો પણ બે પ્રકારનો હોય છે એક ઉપરનો રાજીપો એક અંતરનો રાજીપો અને અંતરનો રાજીપો માગ્યો મળતો નથી આપ્યો અપાતો નથી એ અંતરમાંથી નીકળી જતો હોય છે અને રાજીપો થાય તો જીવ રાજા થઈ જાય છે બે ત્રણ પ્રસંગો જોઈએ આપણે આ વાત સાચી સાચી નહીં એકસો ને દસ ટકા સાચી ભૂતકાળમાં બન્યું છે આજે અમે જોઈએ છીએ કે મોટા સંતોના ખાવા માટે અન્ન ન હોય પહેરવા માટે વસ્ત્ર ન હોય રહેવા માટે મકાન ન હોય મોટા સંત રાજી થાય તો કરોડોની સંપત્તિમાં એને કલ્પના તો થાય કે કરોડોની સંપત્તિમાં ભગવાન એને તો કરી નાખે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતતા સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી જુનાગઢમાં બિરાજ સ્વામી કે ચલો આપણે દામોદર કુંડે સ્નાન કરવા જવું છે ગિરનારની તળેટીમાં દામોદર કુંડ છે ત્યાં સ્નાન કરવા જવું છે બહુ હિસ્ટોરિકલ પ્લેસ છે એટલે કે ઐતિહાસિક સ્થળ છે

ટાટચડી બરાબરની ભક્તો સંતો પૂછે છે સ્વામી ઠંડી ચડી સ્વામી કે આ શરીરે ઠીક નહોતું ને અમે નાયા એટલે ટાટ ચડી સ્વામી કે જો લાકડા બે ચાર મળી જાય તો તાપણું કરો તો તાપીએ તો ઠંડી ઉડે લાકડા શોધ્યા પણ મળ્યા નહીં ત્યાં એક કઠિયારાનો દસ બાર વર્ષનો પંદર વર્ષનો એક છોકરો અને એની માં લાકડાની એક નાનકડી ભારી માથા ઉપર મૂકીને ત્યાંથી ચાલ્યા જાય વેચવા માટે નીકળેલા તળેટીમાંથી લાકડા વીણી અને ભારી બનાવી વીચે અને એમાંથી ગુજરાન ચલવે તો ગરીબ માણસો માં દીકરો મુસ્લિમ બધા જ્ઞાતિએ મુસ્લિમ હતા દીકરાનું નામ હતું બાઉદ્દીન બાર પંદર વર્ષનો દીકરો એની વિધવામાં માં દીકરો બંને ભારી લઈને નીકળ્યા છે હરિભક્તો એ કહ્યું કે માજી અમારા સ્વામી બહુ બીમાર છે ને એમને ઠંડી ચડી છે તો જરા લાકડાની ભારી આપશો એના જે દામ થાય પૈસા થાય અમે આપી દઈએ પેલા ડોશીમાં ભલે જ્ઞાતી એ મુસ્લિમ હતા પરંતુ સંત શબ્દ સાંભળ્યો કે અમારા સંત અમારા મોટા સ્વામી બીમાર છે ઠંડી ચડી છે એટલે પેલા માજીને મહિમા થયો એમણે કહ્યું છે ક્યાં છે તમારા મોટા સંત દૂરથી દેખાડ્યા સામે બેઠા ને જો બહુ મોટા સંત છે ઠંડી ચડી છે પેલા ડોસીમાં એ ભારી તરત જ આપી દીધી કે ભાઈઓ લઈ જાઓ ઓલિયા પુરુષ છે સાધુ ઓલિયા પુરુષ કહેવાય અને એમના ઉપયોગમાં જો મારી બારી આવતી હોય માજી બોલો કેટલા પૈસા આપવાના માજી હાથ જોડીને કહ્યું કે મારે પૈસા નથી લેવા મોટા સંત હોય મોટા સ્વામીને કહેજો કે મને દુઆ આપે સંત મારે પૈસા નથી જોતા મને દુઆ આપે દુઆ એટલે સમજ્યા ને આશીર્વાદ આપે મેરી પર નિગા રાખે મારી પર દ્રષ્ટિ રાખે સંતોએ પેલા હરિભક્તોએ પ્રયત્ન કર્યો ઘણો કે માજી કંઈક લઈ લો માર નથી જતું હું ઘણા લાકડા વેચું છું આવા સંતની સેવા થતી હોય મારી સેવા સ્વામી માટે લાકડા લાવ્યા તાપણું કર્યું દસ પંદર મિનિટ અડધો કલાક તાપ્યા સ્વામીને ટાડ સ્વામી સ્વસ્થ થયા ભક્તોએ કહ્યું કે સ્વામી લાકડા આપનાર એક ડોસીને એક છોકરો બિચારા બહુ ગરીબ છે એને દુવા માંગી છે કાંઈ જોતો નથી પૈસો લીધો નથી સેવા કરી છે માટે એને આશીર્વાદ આપજો રાજી થજો તમે અને સ્વામી રાજી અજાણી ભાઈએ મારી મારી સેવા કરી દુઆ માંગી છે સ્વામીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યો રાજીપાનું કહ્યું ને અંતરનો રાજીપો માગ્યો નથી મળતો આપ્યો નથી અપાતો એ તો અંતરનો અવાજ હોય છે બ્લેસિંગ ઇઝ એન એક્સિડન્ટ ઇંગ્લિશમાં એક બહુ સરસ વાક્ય આવે છે બ્લેસિંગ ઇઝ એન એક્સિડન્ટ આશીર્વાદ એક અકસ્માત છે જેમ અકસ્માત સહેજે સહેજે ની મેળે થઈ જાય કે દાર્યું ના હોય કે મારે અકસ્માત કરવો છે અચાનક થઈ જાય એમનામ અકસ્માત કહેવાય એમ અચાનક જે શબ્દ નીકળી જાય ને કૃપાના એને આશીર્વાદ કહેવાય સ્વામીના મુખમાંથી શબ્દ અંદરથી સરી પડ્યો સ્વામી કે જે આ એ ડોસીને એના દીકરાનું લાકડા કાપવાનું બંધ એનું પાંદરું ફરી ગયું એના લાકડા કાપવાનું બંધ ચંદ્ર ફરે સૂર્ય ફરે અનંત કોટી બ્રહ્માંડ ફરે પણ ભગવાન ને ભગવાનના સાચા સંત એમના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દ એમના મુખારવિંદમાંથી નીકળેલા આશીર્વાદ કદી ના ફરે અફર હોય કેમ કારણ કે એમના મુખમાં બોલનારા કોણ હોય ભગવાન હોય છે કંઈક જોયું છે મેં તો ભગવાનને સંતની ક્યાં જરૂર પડે છે એમના આશીર્વાદની ક્યાં જરૂર પડે છે એમની કૃપાની ક્યાં જરૂર પડે છે એમના રાજીપાની ક્યાં જરૂર પડે છે ને તો પણ એને બદલી નાખે છે જો રાજીપો થાય ને તો અંતરનો રાજીપો થાય બદલી નાખે તો ગુણાધ્યાન સ્વામી બોલી ગયા આજથી એનું લાકડા કાપવાનું બંધ પેલી ડોસી અને એના દીકરાએ જે પેલી સેવા કરી હતી ને કેટલી સેવા કરી હતી એક લાકડાની નાનકડી ભારી કિંમતી હતી એ જમાનામાં એની કિંમત બે ચાર આનાની ની માણ કિંમત થાય એ જમાનામાં આનાનો જમાનો હતો એક આનો બે આના ચાર આના એટલે પચીસ પૈસા આપડા અત્યારના પણ મોટા સંતની સમયે તકની સેવા થઈ ગઈ અને એ વખતે મોટા પુરુષના અંતરમાંથી રાજીભાના શબ્દો નીકળી પડ્યા કયા શબ્દ આજથી એનું લાકડા કાપવાનું બંધ એને ખબર નથી હો ડોસીને છોકરો તો ચાલ્યા ગયા છે લાકડાની ભારી આપીને એમની ફરજ બજાવી એમને ખબર નથી મોટા સંતના મુખમાંથી શબ્દ સરી પડ્યો છે કે આશીર્વાદ નીકળ્યા છે ભક્તોને ખબર છે એને ખબર નથી પરંતુ સંતના મુખમાંથી શબ્દ નીકળ્યો છે ને બંને ડોસી ને એનો દીકરો બાઉદીન બંને ઘેર ગયા ઘેર જઈને રોટલા બનાવતા હતા દીકરો અણસમજુ છે એટલે એની માને કહે છે માં પેલા ભક્તો પૈસા આપતા હતા આપણે લઈ લીધા હોત તો આપણે ક્યાં પૈસાદાર માણસો છીએ આપણે તો ગરીબ માણસો છીએ એની ઉપર તો આપણો નિર્વાહ ચાલે છે તો આપણી ભારી મફત આપી દીધી એની માની જોડે જમતા જમતા ઘેર રોટલા બનાવતા બનાવતા ડિસ્કશન ચાલે છે ભારી આપી દીધી માં તે આવું કેમ કર્યું ત્યારે પેલી માં કહે છે બેઠા મોટા ઓલિયા પુરુષ હોય કોઈ સંત હોય અને એમની કરેલી સેવા એળે ન જાય નકામી ન જાય એમની સેવા ક્યાંથી મળે આપણે એમના દર્શન ક્યાંથી મળે મુસ્લિમ ડોસી છે પરંતુ છતાંય એક દીકરાને વિવેક શીખવાડે છે આ બધો કે બેટા સંતની સેવા કરવી જોઈએ દીકરાને સંસ્કાર આપી રહી છે એની માં હજુ જમવા બેઠા છે અડધો કલાક થયો છે અને ત્યાં રાજમાંથી એક માણસ આવ્યો રાજનો એક સિપાહી આવ્યો આવીને એમણે કહ્યું ડોસીમાં અમારા રાજમાંથી દિવાન સાહેબનો સંદેશો છે કે અમારા રાજમાં જે ઘોડશાળ છે ઘોડશાળ એટલે સમજે ને ઘોડા બાંધે ઘોડાનો તબેલો ઘોડશાળ એ ઘોડશાળની અંદર સ્વચ્છતા કરનારી સાફ સફાઈ કરનારા એક ડોસી હતા ને ગઈકાલે ગુજરી ગયા છે ધામમાં ગયા છે એક્સપાયર થયા છે અને એમની જગ્યાએ તમારું નામ આવ્યું હતું એટલે તમને રાજમાં જ રહેવાનું મળશે ત્યાં જ સ્વચ્છતા કરવાની છે અને ત્યાં જ નોકરી મળી છે માટે તમારું આખું ઘર લઈને તમારે ત્યાં આવવાનું છે સ્વામી એ કલાક પહેલા બોલી ગયા હતા કયો શબ્દ આજથી એનું લાકડા કાપવાનું બંધ રાજમાં નોકરી મળી કલાકમાં જ રાજમાં નોકરી મળી ડોસી ઉચાળા ભરીને એમનું નાનકડું ઝૂંપડું એ છોડીને રાજમાં એમને રહેવાની ખોડશાળની બાજુમાં જ રહેવાનો ઓયડો મળ્યો ત્યાં સ્વસ્થતાની નોકરી મળી ગઈ લાકડા કપવાનું બનતી થઈ ગયું આ બાઉદ્દીન ઘરમાં ત્રણ જ માણસો હતા બાઉદ્દીન એની મોટી બેન હતી અને એની માં દીવાનના દીકરા સાથે દીકરા અને આ બાઉદ્દીનની બેન બહુ હશે અને આ બાઉદ્દીનની બેન સાથે દીકરાના લગ્ન થયા અને એક દિવસ એવો આવ્યો દિવાન વૃદ્ધ થયા હતા દીકરો એટલો કેપેબલ નહોતો દીવાને નવાબને પ્રાર્થના કરી વિનંતી કરી ત્યાંના મુસ્લિમ નવાબ હતા રાજા બાઉદ્દીન અરે એમનું નામ હતું બહાદુર ખાન એ બહાદુર ખાન નવાબને વિનંતી કરી કે મારી નજર હું વૃદ્ધ થયો છું મારા દીકરા કરતાં પણ દીવાન તરીકે આ બાઉદ્દીન છોકરો મોટો થયો છે બહુ જ હોશિયાર છે માટે એને દિવાન પદ આપો તો સારું અને દીવાન પદ મળ્યું કોને આપ બાઉદ્દીન તમે જો જૂનાગઢ ગયા હોય ને કોઈને ખ્યાલ હોય તો જૂનાગઢની અંદર આજે પણ બાઉદ્દીન સાયન્સ કોલેજ છે બાઉદ્દીન મેડિકલ કોલેજ છે બાઉદ્દીન ટાઉન હોલ છે બાઉદ્દીનના નામની અગિયાર સંસ્થાઓ આજે જૂનાગઢની અંદર છે એ બાઉદ્દીન બીજો કોઈ નહીં આ એક લાકડાની ભારી આપનારો મુસ્લિમનો ગરીબ છોકરો જેના નામની આજે મોટી મોટી કોલેજો છે ગુજરાત આખા જુનાગઢમાં બાઉદ્દીનું નામ એટલું પ્રખ્યાત છે વર્ષો પછી પણ આ વાત તો દોઢસો વર્ષ પહેલાની છે ક્યાં હતો એક ઝૂંપડામાં રહેનારો શું કરતો તો લાકડા કાપીને ગુજરાન ચલાવતો હતો શું કર્યું તું એક મોટા સંતની સેવા થઈ ગઈ હતી શું મળ્યું તું આશીર્વાદ મળ્યા હતા રંકમાંથી રાજા કરે છે રંકમાંથી રાજા જ કહેવાય ને પેલા રહેવા માટે મોટો આલિશાન મેલ મળ્યો દિવાન થયા પછી આખો મેલ મળ્યો ની અંદર એને નોકર ચાકર બધું હતું મેલ ની અંદર એક શોકેશ રાખેલો એને દિવાન ખર ની અંદર મોટો શોકેશ રાખેલો શોકેશ ની અંદર પેલી દોરડું બંધીઓ જેને કહેવાય લાકડા કાપવાનું કાપ્યા પછી કાપવાની કોવાડી અને લાકડા કાપીને પછી બાંધવા માટેનો બંધીયો દોરડું એને સાચવી રાખેલું શોકેસમાં હોવ રોજ સવારમાં બંદકી કરે ખુદાની બંદગી કરે અને બંદગી કરીને આવીને પેલા શોકેસ આગળ ઉભો રહે અને હાથ જોડીને ઊભો રહે શોકેસ આગળ અને સ્વતઃ પોતાની જાતને આદેશ કરે ઉપદેશ આપે બાઉદીન તારા પ્રારબ્ધમાં તારા નસીબમાં આ કુહાડીના દોયડું હતું જો તે સંતની સેવા ન કરી હોત તો હજુ તારે આ જ હોત એ સંતના પ્રતાપે તું આજે મોટા મેલમાં રહે છે આલીશાન બંગલામાં રહે છે દિવાન પદ પહોંચ દિવાન પદે પહોંચ્યો છું એ સંતની કૃપાનું પરિણામ છે માટે મહેરબાની કરીને ક્યારેય સંતની કૃપાને ભૂલતો નહીં નહીં તો જો ફરી પાછું દોયડું બંધ્યો તૈયાર છે તારા માટે જો એ કૃપાને ભૂલ્યો ને તો તારા માટે તૈયાર છે એવું પોતે ક્યારેય પણ કૃપાને ભૂલી ન જવાય રાજીપાને ભૂલી ન જવાય સંતને ભૂલી ન જવાય એટલે પોતે આ વિચાર પોતાની જાતે મનન કરે ચિંતન કરે કે હું કોના લીધે સુખી છું ભગવાન ને સંત શું જરૂર છે એની શું જરૂર છે આશીર્વાદની શું જરૂર છે રાજીપાની શું જરૂર છે કૃપાની સંતોની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય એમનો રાજીપાના યોગમાં આવી જવાય એમના શબ્દ કાન ઉપર પડી જાય આપણને એમના દર્શન થઈ જાય પડી સાકર કોઈ ખાય ને જાણીને ખાય તો તો ગળી લાગે પણ અજાણ્યા કે ગળી જ લાગે અંધારામાં ખાય તો ગળી અજવાળામાં ખાય તો ગળી લાગે પણ અંધારામાં ગળી જ લાગે લાભ ચોઘડિયામાં તો ગળી લાગે પણ કાળ ચોઘડિયામાં ખાય તો તો ગળી જ લાગે મંદિરમાં તો ગળી લાગે પણ સ્મશાનમાં જઈને ખાય તો તોય ગળી જ લાગે હે છોકરાને ગળી લાગે પણ એની માં ખાય તો એને ગળી જ લાગે દોહાને ગળી લાગે ને દોશીને ગળી લાગે સાકર છે ભાઈ જ્યાં ખાઓ જ્યારે ખાઓ જેમ ખાઓ ગળી જ લાગે એમ ભગવાનને મોટા સંત છે ને હાકર જેવા છે ભાઈ કોઈ અજાણે એમના દર્શન કરે ને તો એનો ફળ તો એટલું જ મળે જાણીને આ બહુ મોટા સંત છે એમ કોઈ જાણીને એને પગે લાગે અને કોઈ અજાણે પગે લાગે કદાચ કોઈ કેને પગે લાગે છતાંય તે એક હાકરમાં જો એટલો પ્રતાપ હોય કે અજાણે ખાય તો એ ગળી લાગે તો ભગવાનને સંતો ઠેઠથી આવેલું સ્વરૂપ છે ભાઈ હં એને કોઈ અજાણે આમ હાથ જોડે ને તો એ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે હા કે હાથ જોડીને કોઈ એને પગે લાગે પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારે જીવનું અતિશય રૂડું કરવું છે મુક્ત અતિશય રૂડું કરવું છે આપણને ખબર નથી શું થાય પરંતુ પોઈન્ટ પડી ગયો મુક્તો હાઈબ્રિડ બિયારણનું હોય બીજ હોય બિયારણ હોય અને જોજો તમે જમીનને ખેડીને અંદર જ્યારે અંદર વાવેતર કરનાર વાવણી કરતા હોય ખેડૂત ચાસની અંદર દાણો પડે ને એ તો આવડા આવડા કણાલા કાઢે બહુ સરસ ઉગે પણ બિયારણ શ્રેષ્ઠ ટોપ પ્રકારનું છે ને કદાચ શેઢા ઉપર દાણો પડી જાય ને તો એ નકામો તો ના જાય અને નાના નાના આવડા ડુંડા થાય પણ થાય તો ખરા હમ્મ આવ નકામો ના જાય એમ ભગવાન ને સંત વાણી એમના દર્શન છે છે ને બિયારણ જેવા ભાઈ કોઈ અજાણે કદાચ પડી જાય ને ક્યાંક તો તે નકામાં ના જાય ભગવાન અને સંતની કૃપા જીવને પડે પડે જોઈએ રંકમાંથી રાજા કરી દે છે એનો રાજીપો આવા જ મોટા સંત સદગુરુ ગુણાયતાનંદ સ્વામી જેવા જ ગોપાળાનંદ સ્વામી હતા સ્વામિનારાયણ ભગવાનના સમર્થ સંત ગોપાળાન સ્વામી વડોદરા પધારેલા અને આવી રીત સભા કહીને બેઠેલા સભાપતિ સમય થયો એટલે સભાપતિ અને એ વખતે એક છોકરો પાછળ આમ બેઠો બેઠો રડે પંદર સત્તર અઢાર વર્ષનો છોકરો સત્તર અઢાર વર્ષનો છોકરો રડે ફાટ્યા તૂટ્યા લુગડાયના ગરીબ છોકરો ફાટેલા તૂટેલા લુગડા અને છોકરો રડે સ્વામી કે ભાઈ બધા ગયા તું કેમ જમવાનું છે જા પેલો છોકરો રડે સ્વામી કે છોકરા અહીંયા સ્વામી દયા આવી સ્વામી જોડે બેસાડ્યો સ્વામી કે છોકરા રડે છે કેમ તારું નામ શું કોનો દીકરો છો શું દુઃખ પડ્યું છે રડે છે પેલો છોકરો હાથ જોડીને રડતો રડતો કહે છે સ્વામી મારું નામ મંગળિયો છે મંગળીયો મારું નામ છે એનું નામ મંગળજી હતું મારું નામ મંગળીયો છું ગરીબ દીકરો છું મારા બાપા હું નાનો હતો પાંચ વર્ષનો ને દે ગયા છે મારી માનો વિધવા માનો હું દીકરો છું મારી માય ગઈ સાલ જતી રહી મને મૂકીને હું એકલો છું નાનપણથી મામા માસી કાકા ફોઈ કે બધા એના ઘેરો થોડા થોડા દિવસ રહીને મારા દિવસો કાઢ્યા છે બહુ ગરીબ છું સ્વામી મારી પર દયા કરો દ્રુસ કે ને દૃશ કે આટલું કહીને ફરી રડી પડ્યો સ્વામી મારી પર દયા કરો મોટા સંત બહુ દયાળુ હોય બહુ દયાળુ હોય એના હૃદયમાં બહુ દયા હોય કરુણા હોય કરુણાનો સાગર હોય સ્વામી કે છોકરા તું રહે છે ક્યાં સ્વામી મંગળ પારેખની પોળમાં રહું છું વડોદરાની અંદર મંગળ પારેખની પોળ છે સિટી વિસ્તારની અંદર ત્યાં રહું છું સ્વામી કે તારા મા બાપે તને કઈ મિલકત આપી છે સ્વામી મિલકતમાં એક નાનકડી ઓયડી છે એ ઓયડી મને મારા બાપાની મિલકત હતી એક જ એ મને રહેવા આપી છે એ એક ચાલ એ પોળની અંદર એક મકાન નાનકડું મકાન છે મિલકત જે ગણો એ મારી આટલી મિલકત બાકી કશું નથી સ્વામી શું બોલે છે સાંભળજો મોટા સંતના હૃદયમાંથી નીકળેલો આશીર્વાદ સ્વામી કે છોકરા હું કઉ એમ કરીશ હું કઉ એમ કરીશ સ્વામી આપ કોઈ પણ મારી પર રાજી મારી પર દયા કરો સ્વામી કે જો વગડામાં જા તો અહીંથી વગડામાં જા જે કોઈ સૂકો છોડ તને દેખાય ન તો હોય અને સૂકો છોડ હોય ભલે જંગલી હોય પણ સુકાઈ ગયેલો છોડ તને દેખાય એને તારે ખેંચી લાવવાનો તું સુકવજે પછી એને ખાણીપરામાં ખાંડજે ઝીણો પાવડર બનાવજે ચારણી અથવા તો કપડાની અંદર ઝીણો એને ચાળજે અને પછી તારા ઘરની આગળ એક નાનકડું બોર્ડ મુકાવી દે સર્વે રોગોના નિષ્ણાત વૈદ મંગળજી આવું બોર્ડ મુકાવી દે તારા ત્યાં જ્યાં આજથી જે કોઈ દર્દી આવે એ પાવડરની જ ત્રણ ચાર ડબલામાં ભરી રાખજે એક જ પાવડર જે કોઈ દર્દી માથું દુખતું હોય ને આવે તો ભલે પેટમાં દુખતું હોય તો આવે ભલે ઝાડા ન હોય તો એ ફાકી આપજે ઝાડા થઈ ગયા હોય તો એ આપજે હવાર આપજે સ્વામિનારાયણ 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 કરીને ફાંકી આપજે જા તારી દવામાં ભગવાનની દુઆ ભળશે અને તારી દવાથી સર્વેરના સર્વે રોગ મટશે જા અને એમાંથી તારું ગુજરાન ચાલશે તમે બધા એક પાછીને આવું ના કરતા હવે ક્યાંય કોઈ પણ છોડ હોય ગમે તે છોડ હુકઈ હુકવીને એનો પાવડર બનાવીને એની દવા આપશે આ સંભવી શકે પેલા પણ દવાથી ના સંભવે શું ભળ્યું અંદર દુવા ભળ્યો ભગવાન ને સંત ની શું જરૂર છે જીવનમાં સ્વામી આશીર્વાદ આપી દીધો પેલા છોકરાને વિશ્વાસ છોકરો બગડામાં ગયો સાત આઠ દસ પેલા મૂળિયા હોતા છોડ ઉપાડી લાયો ફૂંકવ્યા બે ચાર દાડા પછી સુકાઈ ગયા એટલે એને ખાંડ્યા એનો પાવડર બનાવ્યો બોર્ડ માર્યો બધા આજુબાજુવાળા કે લે ક્યારથી મંગળજી તું વૈદ થઈ ગયો કે બસ મને સર્ટિફિકેટ કોણે આપ્યું હતું પહેલાં સંતે આ એમની યુનિવર્સિટી હા વિશ્વાસ કર્યો શરૂઆતમાં તેને જરા ફફડાટ થતો ખારું ક્યાંક ઉળું ના પડે અને રિએક્શન ના આવે પણ જે કોઈ આવે એને માથું દુઃખે હવાર બપોર એક એક લઈ જાઓ વાત લઈ જાવ કેડનો દુખાવો જ લઈ જાવ કિડની દુખાવો લઈ જાઓ પેલું પથરી થઈ છે લઈ જાઓ એક જ દવા સબ રોગી એકી દવા અને જે લઈ જાય મોટા સંતના આશીર્વાદ હતા જે લઈ જાય એને તરત ફાયદો મહિના બે મહિનાની અંદર તો એની દવાખાના આગળ લાગે એના ઘરમાં ઘર નાનું પડવા માંડ્યું એને મોટું દવાખાનું લેવું પડ્યું બે મહિનામાં અને લાઈન લાગે મંગળજી વૈદ મંગળજી વૈદ મંગળજી વૈદ આખા વડોદરાની અંદર પ્રખ્યાત થઈ ગયા બોલો સવારથી આ સુધી લાઈનો લાગે છ મહિનામાં વાત પ્રસરી વાત ફેલાતી વડોદરાનું રાજ બહુ મોટું કેવાતું સયાજીરાવ સરકાર ગાયકવાડ સરકાર પાસે વાત ગઈ અને એમને એક અસાધ્ય રોગ લાગુ પડેલો છેલ્લા ત્રણ મહિનાથી અનિંદ્રાનો રોગ લાગુ પડેલો નિંદ્રા ના આવે ઘણી દવાઓ લીધેલી ઘણા ડૉક્ટરો ઘણા વૈદો સુખી હતા કારણ કે આ તો રાજા હતા એટલે એમને કંઈ પૈસાની કંઈ પરવા નહોતી મોટા મોટા ઠેર ઠેરથી ઠેઠ ઉત્તર ભારતથી ને દક્ષિણ ભારતથી ને વૈદો ને હકીમોને બોલાવી બોલાવીને દવાઓ લેતા પણ એમને ફેર જ ન પડે કોઈ કે કહ્યું કે સરકાર આપણા વડોદરા શહેરની અંદર એક નાનકડો સત્તર અઢાર વર્ષનો છોકરો છે અને નવો વૈદ પાક્યો છે ગમે તેવા રોગ એનાથી દવાથી મટી જાય છે તો એને બોલાવશું સરકાર કે જાઓ મોકલો રથ આ તો રાજા રાજાએ શીઘ્રામ મોકલ્યો રથ મોકલ્યો એને લેવા માટે આવીને સંદેશો આવ્યો સિપાહી આવીને કહ્યું કે તમને રાજા યાદ કરે છે દવા લઈને દવા માટે બોલાયા છે બોલ્યો તો એની એની જોડે શું હતું પહેલાં ત્રણ ડબલા અને ત્રણ ડબલામાં દવા જોતી ભાઈ ત્રણ નથી હો દવા તો હતી આ તો કંઈક નાટક તો કરવું પડે એ તો ડબલા લઈને પડ્યો રસ્તામાં ભગવાનને પ્રાર્થના કરે હે સ્વામિનારાયણ ભગવાન હે ગુરુ ગોપાળાનંદ સ્વામી જેમના આશીર્વાદથી એ થયું એમને પ્રાર્થના કરે અત્યાર સુધી તો મારે તમે મારું ટટ્ટું ચલવ્યું છે અને ક્યાંય ફેલ નથી જવા દીધો કંઈક ઊંધવું પડે તો ઘાણી નાખીને તેલ કાઢે હા મોટા માણસ અને મોટા માણસની દવા કરવાની છે હા જો રીઝે તો ન્યાલ કરી દે અને ખીજે તો ખાલ કાઢી નાખે હા રસ્તામાં પ્રાર્થના પ્રાર્થના કરતા પ્રાર્થના કરતાં કરતાં રથ પહોંચ્યો ગાયકવાડ સરકારના રાજમહેલ આગળ અંદર ગયા અંદર થોડી ફફડાટ છે પણ છતાંય મોટા સંતના વચનમાં વિશ્વાસ છે કે મને સ્વામી આશીર્વાદ આપ્યો છે કે જ્યાં તારાથી અસાધ્ય રોગ મટશે ત્યાં જઈને ગાયકવાડ સરકાર જોડે આવે ત્યાં બેસવાનું ક્યાંથી મળે રાજા જોડે આવા મોટા રાજા જોડે બેસવાનું ક્યાંથી મળે છતાંય બેઠો કહ્યું કે ભાઈ મને અસાધ્ય રોગ લાગુ પડ્યો છેલ્લા ત્રણ મહિનાથી અનિંદ્રાનો રોગ લાગુ પડ્યો છે ઊંઘ આવતી નથી સખત માથું દુખ્યા કરે છે રાત્રિ દિવસ ઊંઘ નથી આવતી બેચેની છે પેલા જોવા ખાતર આમ નાડી જોઈ હે મારા દયા કરજો મારા વાલા કઈ વાંધો નહીં રાજ હું દવા આપું છું ત્રણ પડીકી આઠ દિવસની આપી ચોવી પડીકી કરીને સવાર બપોર હાંજ ત્યાંથી નીકળ્યો રાજાને પડીકી ચાલુ કરી પહેલે દિવસે રાત્રે ત્રણ પડીકી લીધી છે રાજાને ઘસ ગઈ લ્યો અનિંદ્રાનો રોગ ગયો બીજે દિવસે ત્રીજે દિવસે ચોથે દિવસે રાજાને માથું ગયો અને દુખાવો ગયો નિંદ્રા અનિંદ્રાનો રોગે ગયો ને ભગવાન ભેગા પડ્યા એટલે આની શક્તિ કામ કરતી હતી આ બધી આની બુદ્ધિ કામ કરતી હતી શું આની આવડત કામ કરતી હતી શું કામ કરતું તું વેલા રાજી વો કૃપા આશીર્વાદ કહ્યો ને કે ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય તો ગમે તેવો અસાધ્ય રોગ હોય તો એ અસાધ્યને સાધ્ય કરી નાખે છે એને ગમે એવો રંગ હોય તો રંગમાંથી રાજા કરી નાખે છે હા આ કોઈ ખાલી કહેતા કહેતી વાતો નથી હો આ બનેલા પ્રસંગો છે ભગવાનને સંત શું ન કરી શકે ભાઈ એક નહીં અમે તો સેંકડો પ્રસંગો જોયા છે આજે પણ એવા દિવ્ય પુરુષના વચને શું અમે આમ જોયા કરીએ છીએ પણ એક વાત નક્કી છે ડબ્બામાં કોઈ તાકાત નથી કે પ્લેટફોર્મની બહાર જઈ શકે ટ્રેનનો ડબ્બો હોય એમાં કોઈ તાકાત નથી કે પ્લેટફોર્મની બહાર જઈ શકે એની મેળે પરંતુ જો એન્જિન સાથે જોડાઈ જાય તો ધક્કો મારવો પડે પેલા જેટલા જોડાય એન્જિન સાથે જોડાય એટલે એન્જિન મુંબઈ તો ડબ્બા મુંબઈ એન્જિન કલકત્તા તો ડબ્બા કલકત્તા એન્જિન મદ્રાસ તો ડબ્બા મદ્રાસ પણ એન્જિન સાથે જોડાય તો અને ન જોડાય તો પ્લેટફોર્મની બારી ના નીકળે પતિ ગયું ઠેર ના ઠેર ભગવાન ને સંત છે ને એન્જિન જેવા છે શરત આટલી જ છે કે એમની સાથે જીવ જોડ્યો હોય એની સાથે જોડાયો હોય એની વાત જ જુદી હોય પેલા એની ઉપર કૃપા થાય તમને બધાને પ્રશ્ન પૂછો મૂકતો તમે તમારા છોકરાની ચિંતા રાખો છો કે નથી રાખતા બધા બોલો ભલે વિદેશમાં રહેતો હોય ને મોટો હોય ને ત્રણ છોકરાનો બાપ હોય ને તો તમને એની ચિંતા હોય સાચી વાત કેમ તમારો થયો છે ને એટલે નાનો હતો ને આવડો નાનો હતો ને પાંચ વર્ષનો થયેલી નતો બે વર્ષનો હતો નહોતો માગતો કે પપ્પા મારા માટે શર્ટ લાવજો પપ્પા મારી સ્કૂલમાં ફી ભરજો પપ્પા મને એડમિશન અપાવજો પપ્પાએ નથી કીધું તે દિવસે છતાંય તમે એની ચિંતા રાખતા હતા કોડિયામાં હિંચકા ખાતો હતો ને ત્યારથી પણ અને આજે મોટો થયો ને તો એ તમે ચિંતા રાખો છો કારણ કે તમારો છે અને તમારો પાડોશીનો દીકરો રોજ માગે અંકલ મારા માટે ચોકલેટ લાવજો ને અંકલ લાવે કે ના લાવે પહેલાં ના લાવે ઓલ્યો નથી માંગતો તો લાવો ચાલો અને ઓલ્યો માંગ માગ કરશ તોય નથી લાવતા કેમ એ તમારો નથી અને પેલો તમારો છે હા જે એના થાય ભગવાનના થાય એની સર્વે પ્રકારની ચિંતા એ રાખે 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 હજારો ઘઉં દૂર બેઠા હોય ને તોય રાખે ભાઈ તોય રાખે હં શરત આટલી જ એન્જિન સાથે જોડાવવું પડે એના થવું પડે હં પેલો છોકરો કગરી પડ્યો તો એમના થઈને કે સ્વામી મારી પર કૃપા કરવા મંગળજી સ્વામીના મુખમાંથી એટલે આશીર્વાદ નીકળી પડ્યો હતો ભાઈ અને ત્યાં ગાયકવાડ સરકારને આઠ દિવસની પડીકી આપી સરકારનો રોગ ગયો અને નવમે દિવસે ગાયકવાડ સરકાર બહુ રાજી થઈ ગયા ગાયકવાડ સરકારે મોટો દરબાર ભર્યો અને દરબારની વચ્ચે આ છોકરાને મંગળજીને બોલાવીને જાહેરાત કરી આજથી આ મંગળજી મંગળજી નથી આજથી મંગળજી ભાઈ રાજ વૈદ તરીકે પ્રખ્યાત થશે શું બિરુદ આપ્યું પહેલા રાજ વૈદ રાજના વૈદ અને એમને રહેવા માટે મોટો બંગલો મળશે એમને મોટી હોસ્પિટલ કરી આપવામાં દવાખાનું કરી આપવામાં આવશે નોકર ચાકર બધું એમને ઘેર પૂરું પાડવામાં આવશે અને રાજ વૈદનું બિરુદ આપી દીધું બોલો મોટો આલિશાન બંગલો રહેવા મળ્યો નોકરો ઘરમાં કામ કરનારા ચાર ઘોડાની ઘોડા જાય મંગળ પારેખની પોળીમાં નાની પોળીમાં રહેનાર આ એક મંગળીઓ મંગળજી થઈ ગયો મંગળજી વૈદ થઈ ગયા આખું વડોદરા ઓળખતું થઈ ગયું મંગળજીભાઈ ભાઈ પરંતુ બીના એક એવી બની બહુ હવે સાંભળવા જેવો છો ભગવાન ને સંતે કૃપા તો કરી પરંતુ ઘણી વખત પાત્રતા વગર મળી જાય ને તો ટકી ના શકે બહુ લાંબો સમય જીરવી ના શકાય સો ગ્રામ ના ગ્લાસની અંદર સો ગ્રામનો પેલો ડિસ્પોઝેબલ ગ્લાસ હોય કે સ્ટીલનો ગ્લાસ હોય પ્યાલો હોય એની અંદર કેટલું દૂધ માય કે છો તમે સો ગ્રામ એકસો પચીસ ગ્રામ મિલીમીટર નાખે તો માય ના માય ટોળી જાય પાત્રતા વગર જો મળે ને તો લાંબો સમય ટકી શકે શકાય તમે જોજો બધા મોટા મોટા શહેરો આજુબાજુ જુઓ વડોદરાની આજુબાજુ જુઓ તમારા મોડાસાની આજુબાજુ જુઓ હે જે શહેરો મોટા શહેરોની આજુબાજુના ગામડા બધા શહેર થઈ ગયા અત્યારે ભેગા પડી ગયા અને આજુબાજુની જમીનોના કરોડોના ભાવ થઈ ગયા સાચી વાત છે કરોડોના ભાવ જેનો કોઈ આજથી દહ વર્ષ પંદર વરસ પહેલાં પચીસ વર્ષ પહેલાં વીઘા ઉપર કે તમે જુઓ તો કોઈ ભાવે નહોતું પૂછતું અત્યારે તમે જુઓ તો વાર ઉપર ભાવ થઈ ગયા હ પરંતુ કરોડો રૂપિયા કરોડ શબ્દ નહોતો સાંભળ્યો જેના છોકરાઓ એક બાપ હોય એમના ઘરમાં કરોડો રૂપિયા આવી ગયા અમે તો અમદાવાદની ચારે બાજુના અમારા ગામો જોઈએ વેજલપુરને મકરબાને આ બધા ગામોની અંદર જોઈએ બધા તમે જો હવે કરોડો રૂપિયા બે કરોડ પાંચ કરોડ પચીસ કરોડ હવે જેને પાત્રતા જીરવવાની પાત્રતા નથી અને એ તમે પૈસા કરોડો રૂપિયા આવી ગયા અમે જોયો છે મોટા બંગલાય થઈ ગયા અને પાછા બે ચાર વરમાં જતા રહ્યા બોલો ઉલાળીઓ થઈ ગયો એનું કારણ શું ખબર પાછા હતા ત્યાંના ત્યાં જ

મહેરબાની કરીને ક્યારેય હુંકાર ન આવી જાય એનો ખ્યાલ રાખજો નહીતર જે પ્રભુને આપતા આવડે છે એને લેતા પણ આવડે છે અને જોજો તમે આપણે નાના હતા ને બારખડી ભણતા હતા કક્કો ને બારખડી આવતી ખબર છે કક્કો બારખડી અને બારખડી આખી બારક બારાક્ષરી અને એનો એનો મૂળ અક્ષરી પણ આપણી જાડી ભાષામાં આપણે શું બોલતા બારખડી બાકી બાર બારાક્ષરી એ બારાક્ષરી ની અંદર તમે જોજો વાંકામાં વાંકો જો કોઈ અક્ષર હોય ને તો હું આખી બારખડી મેં તો જોયો નાનપણની હું ક ની અંદર તમે જો ક ની અંદર એક લીટોય સીધો આવે ખ ની અંદર એક લીટો સીધો આવે પાછળ ઘ ની અંદર પાછળ કાનોય સીધો આવે ખની અંદર કંઈ કઈ સીધું આવે ક ખ ગ ચ ની અંદર કંઈ કઈ સીધું ફ માં કઈ કઈ સીધું આવે હ ની અંદર તમે જો કશું સીધું નહીં અને હું ની અંદર તો કશું સીધું નહીં એનું પૂંચડું વાંકું ઉપરનું મીંડું વાંકું બધું વાંકું અને એ જેમાં પહે જાય એનું કરી નાખે વાંકું હું જેમાં પહે જાય ને હું કરું આપણે નાના હતા ને ભણવામાં કવિતા હતી નરસિંહ મહેતાની યાદ કરો હું કરું હું કરું એ જ અજ્ઞાન શકટનો ભાર જેમ સ્વાન હતા કૂતરા પેલું કૂતરું ગાડા નીચે જતું હોય ને ગાડું ભરેલું હોય આખું પરોઠિયું ભરેલું હોય ને આખું હોય તે ગાડા નીચે જનારું કૂતરું શું માને છે પેલા હું ચલવું છું હકીકતમાં એ ચલવે છે કે ચલવનારો બીજો કોક છે પેલા તમે કોઈએ જોયેલું આવું કૂતરાને તમે કોઈએ જોયેલું ગાડા નીચે કૂતરું જતું હોય ને એને હંકાર આવ્યો હોય ને ચિત્ર જોયેલું ચિત્ર તો આપણે ભણવાનું જોયેલું કદાચ પણ આવા કૂતરાને કોઈએ જોયેલું હમ કે જેને હુંકારમાં જીવતું હોય એવું કૂતરું કોઈ જોયેલું આ નરસિંહ મહેતા એ ચાર પગાળા કૂતરાની વાત નથી કરી બે પગાળાની વાત કરી છે ભાઈ જે કાયમ માટે આવો વિચાર ગાવતો હોય કે હું ચલવો છું ડેરી હું ચલવું છું હું આ ધંધો હું ચલવો છું હું ઘર હું ચલવું છું મારો પરિવાર હું ચલવું છું દેશ હું ચલવું છું સ્ટેટ હું ચલવું છું આ જેને હુંકાર વર્તતો હોય એ એની વાત છે ભાઈ આ ચાર પગાળા કુતરાની વાત નથી એ માણસ હોવા છતાં પણ નરસિંહ મહેતાએ ટોન્ટ મારી દીધો છે હા સ્વામી નરસિંહ મહેતા આક્ષેપ કરી દીધો એને કયું ટાઇટલ આપી દીધું ખબર પડી પહેલાં કે એ ચાર પગાળો કૂતરો છે એમ એને તો અહંકાર નથી આવતો પણ આ તે ચલાવનારો બીજો કોક છે અને આપણે નિમિત્ત છીએ અને જો એમ લાગે કે હું કરું છું હું કરું છું હું કરું છું તો એ ચાર પગાળોની બે પગાળો ખાલી જગ્યા છે પૂરજો તમે અમારા જ ન બોલાય નરસિંહ મહેતા બોલ્યા છે કોઈ દિવસ હું કાર ના આવવા દેશો મોટા મોટું જ્ઞાન આ છે અને જ્યાં હું પેસે છે ત્યાંથી હરી ભાગી જાય છે કાં તો હું રખાય અને કાં તો હરી રખાય હું ને હરીમાંથી પસંદગી આપણે કરવાની છે હું હોય ત્યાં હરી ના હોય અને હરી હોય ત્યાં હું ના હોય બેમાંથી પસંદ શું કરવું આપણે હરિની જરૂર છે કે ઊંની જરૂર છે એ આપણે પસંદગી કરવાની છે સિલેક્શન આપણે કરવાનું છે જો હરી જશે તો આપણો જય જયકાર છે અને હું હશે તો અધોગતિ છે અને હરિ આવશે તો ગતિ છે સમજી લેજો જ્યાં આવ્યા ને ત્યાં દિન પ્રતિદિન ગતિ હોય ભગવાન આવે સૂર્ય ઉગે એટલે અંધારું રહે એમ ભગવાન આવે એટલે બધો અંધકાર જતો રહે પરંતુ જ્યાં હું આવ્યું એટલે આજે નહીં તો કાલે અધોગતિ છે 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 નિશ્ચિત છે મૂકતો એમાં કોઈ બે મત નથી આ મંગળજી ભાઈને આવું થઈ ગયું કઈ કહો આ બનેલો પ્રેક્ટિકલ પ્રસંગ કહો છું એક દિવસ ગોપાલ સ્વામી આ બે ચાર વર્ષ પછી એની તો અહીંયા જય જયકાર થઈ ગયેલો વડોદરા ઓળખે મંગળજી વૈદ મંગળજી વૈદ અને ગોપાલ સ્વામી વડોદરા પધાર્યા વડોદરામાં નાથ ભક્ત કરીને ભક્ત હતા અને એમના ઘેર જ સભા પહેલે પહેલી વખતે જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે ત્યાં પણ ઉતારો હતો આજે એ ઉતારો હતો બધાય હરિભક્તોને વડોદરાના જોયા પરંતુ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પેલો મંગળજી ન જોયો સ્વામી પૂછે છે કે ભાઈ પેલો પેલો છોકરો પેલો ફાટેલા તૂટેલા લુગડા વાળો એને મેં કહ્યું તો કે ભાઈ તું વગડા જજે ને તું પેલી ફાકી બનાવજે ને એ છોકરો કેમ દેખાતો નથી ત્યાં બધા કે સ્વામી હવે છોકરો નથી રહ્યો કેમ અરે એ તો રાજવૈદ બની ગયા છે એવા બંગલો મળી ગયો છે અને આ બધી હકીકત કહી કે એમને તો ગાયકવાડ સરકારે બિરુદ આપી દીધું છે ઇનામ આપ્યું છે ને ઘોડા ગાડી લેવા આવે છે ને એમને તો મોટો બંગલો આલિશાન મળ્યો છે નોકર ચાકર મળ્યા છે અને એ તો સમૃદ્ધિની છોડીઓમાં ઉડે છે અને માન સન્માન એમનું માતું નથી તો મંગળજી વૈદ થઈ ગયા છે સ્વામીના આશીર્વાદથી જેના આશીર્વાદથી આટલી બધી કૃપા વરસતી હતી સ્વામી કે એને સમાચાર તો મોકલો સ્વામી તેને યાદ કરે છે માણસને બોલાવા મોકલ્યો સ્વામી ગોપાલ સ્વામી પધાર્યા છે અને મંગળજી ભાઈ તમને યાદ કરે છે મંગળજી ભાઈને હવે ટાઈમ નહોતો આપણી કઠણાઈ છે હા કાંઈ ન હોય ને ત્યારે બહુ ટાઈમ હોય પછી હોય હોય ટાઈમ જ નથી હોય હોય ટાઈમ જ નથી ઘડિયાળ સામુ જ જોયા કરીએ આપણે ટાઈમ નો ટાઈમ નો ટાઈમ નો ટાઈમ આપણે હા પછી ભૂલી જઈએ છીએ આપણે ભગવાનના સંતની કૃપાને પેલા ટાઈમ નહોતો એટલે કે સ્વામીને કહેજો હું કાલે આવીશ બીજે દિવસે સ્વામીએ ફરતી માણસ મોકલ્યો સ્વામીને કહેજો આજ ટાઈમ નથી મળ્યો કાલે આવીશ આઠ દિવસ નીકળી ગયા સ્વામીને જવાનો સમય થયો સ્વામી કે મંગળજીભાઈને કહો હવે આજે અમે સાંજે નીકળવાના છીએ દર્શન કરવા તો આવી જાય ત્યારે પેલા મંગળજીભાઈ વૈદ બપોરના ટાણે સભા બેઠીથી ઉઠવાની તૈયારીને આવ્યા ઘોડાગાડીમાં અને બધા ઊભા થઈ ગયા કારણ કે આ તો રાજવી દેતા એટલે રિસ્પેક્ટ આપવું પડે એટલે બધા ઊભા થઈ ગયા એમને માન આપવું પડે બધા ઊભા થઈ ગયા બેઠેલાઓ મંગળજીભાઈ એટલું જ બોલ્યા સ્વામી બોલ્યા આય મંગળજી અહીં આવતા આઠ દાડા લગાડ્યા ત્યાં તો આય આય બેસ આગળ બેસ આગળ બેસવાનું કહ્યું બેઠા બધાએ પરંતુ મંગળજી ભાઈને રાજવૈ અંદર લફડું લફળું પૈ ગયેલું ને એટલે સંકલ્પે ચડી ગયા સ્વામી મોટા પુરુષ ખરા પરંતુ સ્વામીમાં વિવેક નથી હું આવડો મોટો રાજવૈદ અને મને સ્વામીએ ટૂંકારો કરીને બોલાયો આય કીધું સ્વામીમાં વિવેક નથી કોના આ રાજવેદ બન્યા હતા જેના પ્રતાપે બહુમાન પામ્યો જેના પ્રતાપે યશ કીર્તિ પામ્યો હે યશ ને કીર્તિ મળી હતી એને એમાં ક્ષતિ કાઢી કે સ્વામીમાં વિવેક નથી આ વિવેકનો કોથળો હતો કો બોલો અને જ્યારે ઊઠીને જ્યારે અડધો કલાક બેસીને ગયા ત્યારે બે ચાર હરિભક્તોને કહેતા ગયા સ્વામી મોટા ખરા પણ સ્વામીમાં વિવેક નથી લે મને આય મંગળજી કીધું મને ટૂંકારો કર્યો લે આવા મોટા સ્વામી હું આવડો મોટો માણસ હવે હું ઓછો કઈ જેઠા ભરેક ની પોળમાં રહું છું કેવો હા અને મને સ્વામી આય કીધું મંગળજી કીધું સ્વામીને આ શબ્દ કાને પડ્યા કોઈ કે કહ્યું કે સ્વામી એ તો આવું કહેતો હતો સ્વામીના મુખમાંથી શબ્દ સરી પડ્યો આ તો એ શું ખોટો હતો સ્વામી શું બોલી ગયા આ તો એ શું ખોટો હતો અને એ જ સમયથી પેલી ફાકી માળી ઊંધી પડવા જે ફાકી એને રાજ વૈદ બનાવ્યો તો અને ફાકીનું આવ્યું રિએક્શન માંડવા જે આવે ને જેને ફાકી આપે ઘેર જઈને એના ઉપરથી ઉલટું જ પડે એને રિએક્શન આવે બોલો તો એને બે ચાર દાવા બધા મારવા લીધો બોલો સાલા તું આ શું કરે છે કે બધા રિએક્શન આવવા માંડ્યું જ્યાં હતા ત્યાંના જેઠા ભારેખની પોળમાં પછી તો રિયા બોલો બંગલો ગયો બધું ગયું બે વસ્તુ સમજી લેવાની છે કે કૃપા થાય તો શું થાય છે હે ક્યાં પહોંચાડે છે પણ જેને આપતા આવડે છે એને લેતા પણ આવડે છે તમને કીધું હોય ભાઈ પંખો કરો જો પેલા ભાઈ પંખો કરે તો એ પાછા બંધે કરી શકે કે ના કરી શકે પહેલાં જેને સ્વીચ પંખાની સ્વિચ પાડતા ઓન કરતા આવડે એને ઓફ કરતા આવડે ભાઈ હા આપણે બધા અહીં બેઠા છીએ સમજજો આપણી બુદ્ધિનો આપણા પૈસાનો આપણી દ્રવ્યનો આપણી સંપત્તિનો ક્યારેય અહંકાર ના આવવો જોઈએ આપણે જે કંઈ કરી શકીએ છીએ સમજી લેવું કે અહીંથી ઓર્ડર થયો છે એટલે થાય છે સ્વિચ ઓન છે ને આપણી બધાની એટલે થાય છે આપ સૌને હું પ્રશ્ન પૂછું બધાને અવાજ સંભળાય છે કે નથી સંભળાતો આ બાજુ ખૂણા અભડાય જ પહેલાં પાછળ સંભળાય છે તમને બધાને સંભળાય છે સ્પીકરો બોલે છે ને એટલે સંભળાય સ્પીકરમાંથી અવાજ આવે છે આ અહીંથી અવાજ જાય છે પરંતુ અહીંયા એક જ મિનિટ બોલો હું અહીં ઓફ કરી દઉં આ સ્વિચ બોલો અહીંયા સાંભળાય નહીં સાચી વાત છે બીલા એ સ્પીકરમાં તાકાત નથી તાકાત અહીંથી જાય છે એમ આપણે જે કંઈ છીએ ને સમજી રાખવાનું એ ભગવાનને લઈને છું બાકી મારામાં આવડત છે મારામાં બુદ્ધિ છે એવો અહંકાર જે દિવસે આવ્યો તે દિવસે પ્રભુને આપતા આવડે અને લેતા આવડે બસ અમારી વિનંતી છે અહીં બેઠેલા બધાને ભગવાન અને સંતના રાજીપાના કૃપાના સદાય ભૂખ્યા રહેજો યાચક રહેજો સદાય એમની પાસે એક માગણી કરજો કે બસ અમારી ઉપર રાજી થાવ અમારા પરિવાર ઉપર રાજી થાવ બસ રાજીપાના ભૂખ્યા રહેજો અને કદાચ રાજીપો મળી જાય તો એ કોઈ દિવસ એના માલિક ન થશો નિમિત્ત રહેજો માલિક ન થશો હું કંઈક છું આ જે દિવસે આવ્યું તે દિવસે જીરો હં તે દિવસે જીરો થઈ જવાય પહેલાં વાર ન લાગે હો આ મંગળજીની જેવી દશા થઈને મંગળજી પાછો મંગળીઓ થઈ ગયો વેલા સમજ્યા એમ આપણે ક્યારેય અહંકાર ના આવવા દેવો પૈસાનો નહીં સંપત્તિનો નહીં આવડતનો નહીં બુદ્ધિનો નહીં બસ એક જ પ્રભુ તું કરે છે હું માત્ર નિમિત્ત છું તમે મને નિમિત્ત કર્યો છે એટલે થાય છે બાકી કશું જ મારી કોઈ તાકાત નથી કે હું કરી શકું બસ એ વિચાર નિરંતર રાખજો એટલી શીખ સાથે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ જ પ્રાર્થના કે હે મહારાજ આજના પ્રસંગે જે કોઈ આવ્યા છે નાના મોટા બધાએ એ બધાની ઉપર ખૂબ રાજી થજો ખૂબ કૃપા કરજો સાકરનો ગાંગડો જેમ ગળ્યો જ લાગે એમ તમે હાકરનો ગાંગડો છો બસ અજાણે અમૃતનું પાન કરે તો અમર તો થાય જ એમ હે મહારાજ બસ આપની વાણીનો જેને સ્વાદ ચાખ્યો છે હે મહારાજને હુંકાર વ્રત ચખાડજો અને આપ સૌની ઉપર ખૂબ રાજી થજો એવી મહારાજની પાસે પ્રાર્થના સાથે સર્વે મુક્તો અને જય સ્વામિનારાયણ